नजर अन्य समाचार तरफ, राज्य सरकार द्वारा रचवामां आवेली फायर सेफ्टी ऑडिट कमिटी मंगलवारे वडोदरानी कोविड होस्पिटल्सनी मुलाकात लई रही छे। वडोदरानी 77 जेटली कोविड होस्पिटल्समां फायर सेफ्टीनुं चेकिंग हाथ धरायुं। आ कमिटी होस्पिटल्सनुं निरीक्षण करीने राज्य सरकारने रिपोर्ट आपशे। महत्वनुं छे कि कोविड होस्पिटल्समां आगनी वधती घटनाओ बाद हवे सेफ्टी एंड ऑडिट कमिटीनी रचना करवामां आवी छे, जेमां फायर, आरोग्य, पोलीस अने इलेक्ट्रिक विभागनी संयुक्त कमिटी मळी छे। अगाउ आ कमिटीए अमदावाद, राजकोट अने सूरतनी मुलाकात लीधी छे। राज्य सरकार द्वारा निमायेली फायर सेफ्टी एंड ऑडिट कमिटी आज वडोदरा विविध होस्पिटलों की मुलाकात लई रही है। आप अहीं जोई शको छो कि वडोदरा गुजरात किडनी होस्पिटल खाते आ कमिटी पहुंची है। कमिटी में फायर सेफ्टी उपरांत आरोग्य, इलेक्ट्रिसिटी और पुलिस निष्णातों पण मौजूद है। कमिटी ने लीड कर रहा है MF दस्तूर साहेब, जे अपनी साथ है। सर, आप अहीं वडोदरा पहुंचा छो, कई कई बाबतों की चकासणी करवानो छो, खास करीने कोविड फायर फाइटिंग सीस्टम, वेंटिलेशन, इलेक्ट्रिकल इक्विपमेंट, इलेक्ट्रिक कनेक्शन अने एस्केप रूट्स जे छे, आ तमामनो चकासणी करी ने योग्य सूचन करवामां आवी रह्या छे दरेक हॉस्पिटल, दरेक कोविड हॉस्पिटल। सर, आप गुजरात किडनी में चकासणी करी छे, कई कई बाबतो ध्यान में आवी छे आपने? फायर सीस्टम नाखेली छे, योग्य प्रकारनी छे, पण एने चालू बंद करवानी स्विचेस अथवा ऑटोमेशन नथी करेलू। સ્ટેરકેસ વેન્ટિલેટેડ નથી, સ્પ્રિંકલર્સનું પ્રમાણ થોડું ઓછું છે બેઝમેન્ટમાં ખાસ કરીને, અને અમુક જગ્યાએ ડિટેક્ટર્સ મિસિંગ છે, અને જે આઈસીયુમાં છે ત્યાં બી સ્પ્રિંકલર્સ નાખવાનું સૂચન થઈ ગયું છે। આજ કમિટીમાં કયા કયા ક્ષેત્રના નિષ્ણાતો છે ને શું ચેક કરી? ઇલેક્ટ્રિકલ ગેજેટ્સના નિષ્ણાત છે, ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર છે, ફાયર અને પોલીસ, આ તમામ નિષ્ણાત આમાં સામેલ છે। સર, જે કોવિડ હોસ્પિટલ નિયમોનું પાલન નહીં કરતી હોય તેના વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે, નોટિસ આપવામાં આવશે? નોટિસ આપણે શું કરવાનું છે એની સૂચન ઇન્સ્પેક્શન સાથે ને સાથે જ થઈ જાય છે। હમણાં પગલાં લેવાનો સમય નથી કોવિડના કારણે, પણ એમને તરત જે અમલ થઈ શકે તાત્કાલિક સૂચનનો અમલ કરવાનો, તેમ છતાં નહીં કરે તો કરવું જ પડશે। MF દસ્તુર છે, જે આ કમિટીને લીડ કરી રહ્યા છે, તેમનું કહેવું છે કે તમામ જે કોવિડ હોસ્પિટલો છે વડોદરાની 77 જેટલી કોવિડ હોસ્પિટલો કે જેને પરવાનગી આપવામાં આવી છે, તેમાં જઈને આખો દિવસ આ ટીમ ચકાસણી કરશે, અને જે હોસ્પિટલ નિયમોનું પાલન નહીં કરે તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું કહ્યું છે। જો કે અત્યારે નિયમો કઈ રીતે પાડવા તે કમિટી તમામ હોસ્પિટલોને જણાવી રહી છે। આ એટલા માટે કરવું પડી રહ્યું છે કારણ કે અગાઉ વડોદરા ઉપરાંત અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા શહેરોમાં કોવિડ હોસ્પિટલોમાં આગની ઘટનાઓ બની ચૂકી છે, અને એટલા માટે જ રાજ્ય સરકાર દ્વારા આ વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે, જે અગાઉ અમદાવાદ, રાજકોટ અને સુરતની મુલાકાત લઈ ચૂકી છે અને આજે વડોદરા પહોંચી છે, અને વડોદરામાં જેટલી પણ કોવિડ હોસ્પિટલો છે ત્યાં કમિટી દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે। કેમેરામેન સુનિલ ભટ્ટ સાથે અમિત ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।